ધરાવતા એવા તાપી જિલ્લાના નાનકડા ગામના એક પશુપાલકે આશરે પંદરસો કિલો વજન ધરાવતો અગિયાર ફૂટ લંબાઈ અને પણ છ ફૂટ ઊંચાઈ ધરાવતો જાફરાબાદી પાડાનો ઉછેર કર્યો હતો આઠ વર્ષની ઉંમર ધરાવતો આ કદાવર પાડો એક માસમાં ચાલીસ થી પચાસ વખત કુદરતી રીતે બીજદાન કરે છે તાપી જિલ્લાનો કદાવર રૂપ ધરાવતો આ જાફરાબાદી પાડો લગભગ જિલ્લામાં પ્રથમ હવાનો પણ મનાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આવું કદાવર જાનવર જૂજ જોવા મળતું હોય છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામે રહેતા જયપ્રકાશ પટેલ મૂળ આદિવાસી સમાજમાંથી આવે છે તેઓ વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ ખેતી કરતા પશુપાલન ક્ષેત્રે તેમને વિશેષ રુચિ હોવાને લઈને તેમણે પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવ્યો છે તેમને ત્યાં બારથી વધુ ભેંસો છે અને ઉચ્ચ ગુણવત્તાનો જાફરાબાદી પાડો છે આ થકી તેઓ મહિને દહાડે હાલ સામાન્ય આવક મેળવી રહ્યા છે તેમને ત્યાં રહેલ પાડો જિલ્લાવાસીઓ અને પશુપાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તે એક માસની અંદર ચાલીસ થી પચાસ વખત હાલ કુદરતી બીજદાન કરે છે હાથી જેવા વિશાળ કદકાઠી ધરાવતા આ જાફરાબાદી પાડાને ખરીદવા માટે ઘણા આવતા હોય છે પરંતુ જયપ્રકાશ અને તેમના પરિવારના સભ્યોને રાજા નામના આ પાડા સાથે વિશેષ લગાવ છે તેમનું માનવું છે કે આ વિસ્તારમાં આવા પાડા જૂજ છે અને તેના બીજદાનથી આવનાર ઓલાદ પણ તેના જેવી કદાવર અને ગુણવત્તાયુક્ત હોય છે જેથી જિલ્લામાં પશુપાલનનો વધુ વેગ મળે તેમ છે તેવું પશુપાલક જયપ્રકાશભાઈનું કહેવું છે આજે આઠ નો દસ વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલો છું અને એની સાથે હું જાફરાબાદી ભેંસ કાઠિયાવાડથી લાવ્યો અને કાઠિયાવાડ ચેલાવીને એમાં એક ભેંસનો બચ્ચો આવ્યો એ બચ્ચો ઘરે ઉસેરી અને એનું બીજ તૈયાર કર્યું બીજ તૈયાર કરીને એની પાડાની ઉંમર સાડા આઠ વર્ષની છે ને એને બીજ આપતો થયો ચાર ચાર સાડા ચાર વર્ષ થયો ને મેં પછી કુદરતી રીતે બીજદાન કરું છું ને મહિનામાં ચાલીસથી પચાસ ભેંસો આવે છે અને પાડાનો લંબાઈ અગિયાર ફૂટ છે અને એની ઊંચાઈ છ પોણા છ ફૂટ છે અને એનો મેન્ટેનન્સ ખર્ચ ત્રીસ હજાર રૂપિયા છે અને મારું એ નમ્ર વિનંતી છે કે ભાઈ તમારે પાસે કોઈક એવું કોઈ આધુનિક સાધન કે કોઈ સરકારી સહાય મળે તો એના થકી લોકોને સારું જાતની બીજ મળી શકે એવી મારો ઈચ્છા છે અને નમ્ર વિનંતી છે તાપી જિલ્લાના ડોલવણના કલકવા ગામે વિકરાળ દેખાતો પાડો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે શાંત સ્વભાવના આ જાફરાબાદી પાડાની સાથે તાપી જિલ્લા સહિત અન્ય બીજા જિલ્લાના અલગ અલગ વિસ્તારના પશુપાલકો અને ખાસ યુવાનો અહીં આવીને આ રાજા નામના પાડા સાથે સેલ્ફી અને ફોટા લેવાનું ચૂકતા નથી પશુપાલકોનું માનવું છે કે રાજા નામના આ પાડા સાથે તેમના પશુનું બીજદાન મેળવવાથી સારી ઓલાદના પશુઓ મળી રહ્યા છે જેમની દૂધ આપવાની ક્ષમતા પણ વધુ છે જેથી તેમને આર્થિક રીતે ફાયદો થઈ રહ્યો છે વર્ષોથી અહીં હું પશુપાલન સાથે સંકળાયેલો હોય અહીં જયપ્રકાશભાઈ ત્યાં સારી ઓલાદનો જાફરાબાદી પાડો હોય હું અહીંયા મારી ભેંસના બીજદાન કરાવવા માટે આવ્યો છું અને એના થકી જે મારી ભેંસના ઓલાદ મળે છે તે ઓરિજિનલ જાફરાબાદી મળશે અને એનું દૂધ પણ સારું રહે છે ઓલાદ પણ સારી છે તો મને ભવિષ્યમાં આર્થિક રીતે એને ઉપયોગી થાય એ હિસાબે અહીં આવ્યો છું બીજદાન માટે ગુજરાત ભરમાં જૂજ જોવા મળતા આવા કદાવર જાફરાબાદી જાતના પાડા તાપી જિલ્લામાં લગભગ એકમાત્ર છે આ કદાવર જાનવરને ખોરાકમાં કેલ્શિયમ અને પ્રોટીન યોગ્ય માત્રામાં પીરસાય છે પરંતુ જોઈએ એવી તેના બીજદાન માંગ જિલ્લામાં નથી જેને લઈ તેના પાલક જયપ્રકાશભાઈને હાલ આ પાળાનો નિભાવ ખર્ચ સરભર થઈ રહ્યો છે આ માટે જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીનું માનવું છે કે કલકવા ગામના પશુપાલક જયપ્રકાશભાઈ ચોક્કસ માહિતી મેળવીને ચોક્કસ ગાઈડલાઇન મુજબ કુદરતી રીતેની જગ્યાએ કૃત્રિમ રીતે બીજદાન કરાવે તો તેમને બહોળો નફો થવાની સાથે તેમના આ કદાવર જાનવરનું સ્વાસ્થ્ય પણ લાંબો સમય સારું રહે તેમ છે ડોલવણ તાલુકાના કલકવા ગામે જયપ્રકાશભાઈ પટેલ કરીને આદિજાતિ ખેડૂત કે જેઓ આઠ વર્ષ પહેલાં પાટણ જિલ્લામાંથી જાફરાબાદી બ્રીડ બ્રીડની ભેંસ લાવ્યા હતા તેની સાથે પાળો પણ આવે હતો કે જે ભેંસ કે જેનું દૂધ ઉત્પાદન ડેમઝિમ જેને કહેવાય કે એનું આ બારથી પંદર લિટર જેટલું છે અને આ જે આવી જે માતા છે એનો જે પાળો છે જેને પ્રોન બુલ કહી શકીએ એ જે પ્રોન બૂલ છે એ પ્રોન બુલનો ઉછેર કરી અને પ્રકાશભાઈ હાલ કુદરતી રીતે ભેંસોને ફેરવી અને તેમાંથી આવક મેળવે છે પરંતુ જો પ્રકાશભાઈ આ જ પાળાને ના સિમેન્ટ કલેક્શન કરી અને એને ડોઝ બનાવવામાં આવે તો એક વખતના કલેક્શનમાં બે હજાર જેટલા ડોઝ બનાવી શકાય તેમ છે જેથી કરીને જેમની આવક છે એ આવક ખૂબ મોટા પાયે મેળવી શકાય તેમ છે હાલમાં પશુપાલન ખાતામાં સિમેન્ટ લેબ બનાવવા માટેની કોઈ યોજના નથી પરંતુ નાબાર્ડ દ્વારા જો આ પ્રકાશભાઈને સિમેન્ટ લેબ બનાવવા માટે આગળ લાવવામાં આવે તો તેમની એ આવક છે એ આવક ખૂબ વધી શકે તેમ છે અને જિલ્લાના અન્ય ખેડૂતો પણ અન્ય બ્રીડ એટલે કે અહીંયાની જે સુરતી બ્રીડ છે એચએફ ગાય છે એમાં તેમાં પણ એ સારામાં સારી આવક મેળવી શકે તેમ છે તાપી જિલ્લામાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારનો કદાવર પાડો લગભગ જૂજ જોવા મળતા હોય છે તેવું હાલના તબક્કે અને પશુ અધિકારીઓની વાતો પરથી લાગી રહ્યું છે સાથે ગુજરાતમાં પણ આવા પ્રકારની ઓલાદ જૂજ જોવા મળે છે જો સરકાર દ્વારા આવા પશુપાલકોને વિશેષ અવસર આપવામાં આવે તો પશુપાલનના વ્યવસાયને વધુ વેગ મળે સાથે પશુપાલકોનું જીવન ધોરણ પણ ચોક્કસ ઊંચું આવી શકે અને આ ઉદ્યોગ ને વધુ ને વધુ વેગ મળે તેમ છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત